हमारा सूत्रच है, बुलाओ, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, और लड़ेंगे और जीतेंगे, और लड़ेंगे और जीतेंगे। અલ્પેશ ભાઈ જોડે મારી આજે વાત થઈ, એ પહેલા પણ મારી પાસે અન્ય સ્ટેટના એટલે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરોનો ફોન બી અને વિડીયો પણ છે મારી પાસે આવ્યો કે ગુજરાતમાં પણ તમે આંદોલન ચાલુ કરો। જ્યારે મેં અભ્યાસથી કર્યો હતો કે આંદોલન શેનું છે, શેના માટેનું છે, પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયું, બિલ જ્યારે વાંચ્યું, ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કરી રહ્યો હતો ખેડૂતોના વિરોધમાં, એને કાળા કાયદાનું નામ આપેલું, તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે। એ બિલને રદ કરાવવા માટે, એ કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં શ્રી ગણેશ કરીએ એવું કહેવું તો ખોટું નથી। કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી, કોઈ કરે એવું, પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી। બીજી વાત, માલિક હોય તે 10 કે 15 કે 20 હજાર રૂપિયા તમને આપે, કેટલા રૂપિયા આપે, પગાર કેટલો ચાલે અત્યારે? 10 થી 20 હજાર નો પગારમાં ડ્રાઈવર પોતાની જાનના જોખમે, પોતાની બી જાનની જોખમ જ છે ને, રસ્તા પર જાઓ એટલે જાનનો જોખમ છે। કાયદો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર 10 લાખ રૂપિયા, 10 વર્ષની સજા। અકસ્માત શેના કારણે થાય? ખાડો કોઈ બચાવવા ગયું, કોઈ ખાડામાં પલટી મારી ગયું ને, એના લીધે જ થાય ને? તમે ફૂટપાથ, તમે પેલા રોડ પર ચાલો, તમે એક્સપ્રેસ હાઈવે પર, તો એના પર તો કોઈ જશે એક્સિડન્ટ થતો તમે નથી જોયા ભાઈ ને? તો એવી અત્યારની પરિસ્થિતિ છે ગુજરાતની કે ભારતની, રસ્તામાં ઠેકાણા હોય નહીં અને પસાર કાયદો એવો કરે કે 10-20 હજારમાં મજૂરી કરવા વાળા ડ્રાઈવરોને સજા થાય। આપણે લડતના મંડાણ કરવા હોય, તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મિટિંગનું આયોજન કરી તૈયાર છો? 8 તારીખે કરીએ ચાલે? 8 તારીખે સોમવાર ધરમપુરમાં કરવું છે, આગળ કરવું, પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો, હોય ને એવું? માલિક ચલાવતો થાય તો એને બી ખબર પડે ને ભાઈ તમે સજા થશે, તો એ માલિક બી તમને સપોર્ટ કરે। આપણે માલિકને એમ નથી કેવું કે ભાઈ તારો વિરોધ કરતા છે, અમે તારો વિરોધ, અમારી રોજી રોટી છીનવાઈ જાય એનો વિરોધ નથી કરતા, અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ, એ આપણે સમજાવવાની જરૂર છે। તમારે તમારા માલિકને બી એમ કહેવાનું, તમે અમારી સાથે આવશો તો અમારી સાથે મિટિંગમાં ચાલો, બરાબર ને? કહી શકશો ને તમે એ દિવસે બધી ગાડીની રજા રાખજો, પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે ભાઈ તમે જજો ને, મને તમારું વધારે ભાડું મળતું એટલે મેં ચાલી લો, એવું કરવાનું હોય તો મને બી માફ કરજો। અમે પણ સમય કાઢીને આવીએ છીએ, પોલીસ તંત્રથી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ રાખીએ, કઈ જઈએ ધરમપુરમાં આપણે મિટિંગ સોમવારે રાખીએ, ચાલશે બધાને? આ એક ડ્રાઈવરની લડાઈ નથી, આ સમગ્ર ગુજરાતના ડ્રાઈવરની લડાઈ છે, એટલે બધાએ પોતાની જવાબદારી સમજીને આવો, આમાં કોઈ પક્ષાપક્ષી નથી, એ બી તમને કહી દી, ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના, અમને આપણે કોઈ વાંધો નથી, પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ। જેવી રીતે પાર તાપી નર્મદા રિવલ્ડિંગ પ્રોજેક્ટના વિરોધમાં આખા વિસ્તારમાં અમે ફરેલા, તેમ આપણે આખા વિસ્તારમાં ફરવો તો આખા વિસ્તારમાં આપણે ફરવું, પણ આ હકની લડાઈ છે, આપણે ચોર બનવું નથી। કાયદો પસાર કર્યો ત્યારે એક ડ્રાઈવર, અમિત શાહે જો કાયદો પસાર કર્યો ત્યારે ડ્રાઈવિંગ કરવા જવું પડે, નીકળવું પડે તો ખબર પડે, ખાલી ડ્રાઈવરની બાજુમાં બેસી રહ્યો કે પાછળ બેસી રહેવાથી કંઈ થતું નથી। સરકારે એવો કાયદો બનાવવો જોઈએ, આ કાયદામાં સુધારો લાવવો જોઈએ, અને આ કાયદાનો સુધારો એવો કરવો જોઈએ કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય તેને સરકાર 10 લાખ રૂપિયાની મદદ કરશે, ડ્રાઈવરને કઈ થાય તો 10 લાખની મદદ કરશે એવું કહેવાનું હોય। આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી, એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ, ઘોર વિરોધ કરીએ છીએ। જ્યાં સુધી આ કાયદો ન બદલાય અથવા એમાં સુધારા ન લાવે ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં આંદોલન કરશું, કરશું ને બધા? તો હવે આપણે 7-8 તારીખે
સોમવારે ધરમપુર મળવાનું. તમારા કોન્ટેક્ટવાળા બધા જ વલસાડ જિલ્લાથી, આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરોને અને માલિકોને પણ, કારણ કે જયારે તમે નહીં ચલાવો ને તો માલિકે ચલાવવું પડશે, ચલાવશે અને એને ચલાવીને ઠોકીને કઈ થશે તો એ ડ્રાઈવર તરીકે એને ખબર પડશે, બરાબર ને? તો આપણે સૌએ 8 તારીખે સોમવારે ધરમપુર મળવાનું છે. જગ્યાની ચર્ચા અમે કલ્પેશભાઈ જોડે કરશું. દશરથભાઈ, કિરણભાઈ, તમે એક ગ્રુપ બનાવો, એક સંઘર્ષ સમિતિ બનાવો, જેનાથી આપણે લડત લડી શકીએ અને આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય, સરકારના વિરોધમાં આપણી લડત જાય એવું આયોજન કરીએ. તમારો સૌનો આભાર, પણ આ લડત ચાલુ રહેશે, આજે પૂરી નથી થવાની. પહેલા મિટિંગ રાખીએ, પછી રસ્તા બ્લોક કરો તો રસ્તા બ્લોક કરું, પછી જોયે તો આપણી ગાડીઓ રસ્તા પર મૂકી દેશું. તૈયાર છો ને? આટલું આંદોલન એક પછી એક ચાલુ રહેશે, આપણું આંદોલન અટકશે નહીં. વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં, ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહમાં જશું. બધા તૈયાર છો ને? સૌનો આભાર, સૌને જય જુહાર.